રશિયાની રાજધાની મોસ્કોમાં અફઘાનિસ્તાનના શાંતિના મુદ્દે શનિવારે વાતચીત થશે. મોસ્કો ફોર્મેટ ટોક્સના નામની થનારી આ બેઠકમાં અફઘાનિસ્તાન તાલિબાનના પ્રતિનિધિ હાજર રહેશે. ભારતમાં પણ તેમાં સામેલ થશે. ત્યારે રશિયાના વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ વાતચીતમાં અફઘાનિસ્તાન તાલિબાનના પ્રતિનિધિ અને ભારતના બે રિટાયર્ડ અધિકારી ઉપસ્થિત રહેવાના છે. આ પહેલી વખત છે કે જ્યારે ભારત તાલિબાન સાથે મંચ પર એકસાથે જોવા મળશે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું કે અફઘાનિસ્તાનના મુદ્દે થનારી બેઠકમાં ભારત ગેરઅધિકારી રીતે ભાગ લેશે અને જેમાં અફઘાનિસ્તાનમાં રાજદૂત રહેલા અમરસિંહ અને પાકિસ્તાનમાં ઉચ્ચયુક્ત રહેલા ટીસીએ રાઘવન સામેલ થશે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. ડીએસીએ ને રદ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને યુએસની અપીલ કોર્ટે ફગાવી દીધી છે. તેથી યુએસની અપીલ કોર્ટે કહ્યું છે કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ એરાઇવલ રદ કરવાના નિર્ણયના વિરોધનો ચુકાદો આપ્યો હતો. તથા એવા નિર્ણયને તાત્કાલિક અમલી ન બની શકાય તેવું પણ જણાવવામાં આવ્યું હતું. ડીએસીને રદ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને યુએસની અપીલ કોર્ટે ફગાવી દીધી છે. સાન ફ્રાન્સિસ્કોએ એસની અપીલ કોર્ટે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ડિફિક્સ એક્શન ફોર ચાઇલ્ડહુડ એરાઇવલને રદ કરવાના કરેલા નિર્ણય વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. તથા એવો નિર્ણય તાત્કાલિક અમલી ન બનાવી શકાય તેમ જણાવવામાં આવ્યું છે. પૂર્વ પ્રેસિડેન્ટ બકાર ઓબામાએ અમેરિકાના જન્મેલા ઇમિગ્રન્ટ્સના બાળકોને જન્મજાત નાગરિકતાનો અધિકાર આપ્યો હતો. જે રદ કરવા અથવા આવા નાગરિકોની હાકલપટ્ટી કરવા ટ્રમ્પે નિર્ણય લેતા તેના વિરુદ્ધ ઉહાપોહા થયો હતો. તથા આ નિર્ણય કોર્ટને પડકારવામાં આવ્યો હતો, જે અંગે ગઈકાલે 8 નવેમ્બરના રોજ અપીલ કરીને કોર્ટે ઉપરોક્ત ચુકાદો ભરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત. છત્તીસગઢમાં યોજનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ જોરદાર પ્રચાર શરૂ કરી દીધા છે. નરેન્દ્ર મોદી શુક્રવારે જગદલપુરમાં રેલીને સંબોધિત કરી હતી. છત્તીસગઢમાં યોજનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જગદલપુરમાં રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત છત્તીસગઢ ભાષામાં કરી હતી. વડાપ્રધાને કહ્યું કે ભાઈ બીજના તહેવાર દિવસે તમારી પાસે કંઈ મંગવા આવ્યો છું. અત્યાર સુધી દેશમાં જેટલા પણ વડાપ્રધાન થયા છે તેમાંથી સૌથી વધુ વાર હું બરતસ આવ્યો છું. જ્યારે પણ અહીં આવ્યો છું ખાલી હાથથી ગયો નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે પહેલાંની સરકારનો ધંધો તારા મારાનો હતો. હું આજે મારી જવાબદારી નિભાવવા આવ્યો છું. જવાબદારી પ્રમાણે અહીંના લોકોની મુશ્કેલી દૂર કરવાની છે. પહેલાંની સરકાર મારા તારામાં રમી હતી, પરંતુ અમારો ઈદારો બધાની સાથે બધાનો વિકાસ છે. છત્તીસગઢનો વિકાસ જોઈને લોકોને આશ્ચર્ય થાય છે. વડાપ્રધાને કહ્યું કે પહેલાંની સરકારો કહેતી હતી કે નક્સલીઓને કારણે અહીં વિકાસ નથી થયો, પરંતુ અમારી સરકારે તમામ મુશ્કેલીઓનો સામનો કરી વિકાસ કર્યો છે. જો અર્બન મોવાવાદીઓ છે તો શહેરમાં એસીમાં રહે છે અને બાળકો વિદેશમાં ભણે છે, પરંતુ ત્યાં બેઠેલો આદિવાસી બાળકોની જિંદગીની બરબાદ કરવાનું કામ કરે છે. કોંગ્રેસ પાર્ટી અર્બન માયાવાદીઓના પક્ષમાં ઊભી રહે છે. નક્સલવાદીઓને મુદ્દો બનાવીને કોંગ્રેસ મતની ખેતી કરી રહી છે. વડાપ્રધાને કહ્યું છે કે બસ્તરની દરેક સીટ ઉપર કમળ ખીલવું જોઈએ. જો કોઈ એવું આવી ગયું તો બસ્તરના સપનામાં દાગ લગાવી દેશે. આપણે અટલજીના સપનાને પૂરું કરવાનું છે, તેથી અમે વારંવાર છત્તીસગઢ આવીએ છીએ. છત્તીસગઢ હવે 18 વર્ષનું થઈ રહ્યું છે, તેથી અમે તેના સપનાને પૂરા કરી રહ્યા છીએ. અને તેમણે કહ્યું છે કે છત્તીસગઢના વિકાસ માટે કેન્દ્રની સરકાર અને રાજ્યના રમણસિંહ સરકાર સતત કાર્ય કરી રહી છે. જ્યારે છત્તીસગઢ બનતું હોય શરૂઆતમાં કોંગ્રેસ સરકાર બની, તેણે શરૂઆતથી જ ખોટું કર્યું છે, પરંતુ થોડા સમય બાદ લોકોએ ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે. છત્તીસગઢમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીમાં 2 તબક્કાના મતદાન થશે. પ્રથમ તબક્કામાં મહિનાની 12 તારીખે બસ્તર ક્ષેત્રના 7 જિલ્લા અને રાજનવાદના જિલ્લાની 18 સીટો અંતાનાગ અને બાનુ પ્રતાપ તેમજ કાંકરેજ અને કેશાલવાન અને કોડાગાંવ નારણપુરા અને બસ્તર જગદલપુર ચિત્રકોટ દંતેવાડા બીજાપુર કોટા રાજનંદગાંવ ડોંગરગઢ અને ડોંગરગામ ખુજ્જર ખૈરાગ અને મોલા માનપુરના મતદાન યોજાશે. આ સીટોમાંથી 12 સીટો અનુસૂચિત જનજાતિ માટે 1 સીટ અનુસૂચિત જાતિ માટે અનામત રહેશે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે દર વર્ષે દિવાળી મેળાનું આયોજન કરવામાં આવે છે. આયોજન 5 દિવસ ચાલનારા મેળામાં મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકો દિવાળીના તહેવારના દૂર દૂર સુધી ફરવા નહીં જઈ શકતા કારણે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. તેમજ જેસીઆઈ સંસ્થા દ્વારા આ મેળામાં થતી આવક દ્વારા સેવાકીય પ્રવૃત્તિમાં પૈસા લગાડવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં એકમાત્ર જેતપુર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી ફેનફેર મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં જન્માષ્ટમીના મેળાની તમામ રાઇડ્સ અને ખાણપીણની વસ્તુઓ તેમજ બાળકો માટેના રમકડા અને સ્ટોલ રાખવામાં આવે છે.
મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકો દિવાળીના તહેવાર સમયે દૂર દૂર સુધી ફરવા જઈ શકતા નથી. તે હેતુથી ધ્યાનમાં રાખીને જીસીઆઈ સંસ્થા દ્વારા આવા લોકોને મનોરંજન પૂરું પાડવા માટે દિવાળી મેળાનું આયોજન કરવામાં આવે છે અને લોકો આ મેળાની મજા માણી તહેવારની ઉજવણી કરે છે. તેમજ 5 દિવસ ચાલનારા મેળામાં સીસીટીવી કેમેરાથી સતત બાદ નજર પર રાખવામાં આવી રહ્યું છે. તેમજ જેતપુર સિટી પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જેતપુર જીસીઆઈ સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને દિવાળી સમયે દૂર દૂર સુધી ફરવા ન જાય તેમજ સફર કરી શકતા નથી તેમજ તેમના બાળકોને આનંદ મળતો નથી તે ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંસ્થા દ્વારા લોકમેળામાં જે પણ કંઈ આવક થાય તે તમામ શહેરના સેવાકીય કાર્યમાં વાપરવામાં આવે છે. તેથી આ સંસ્થા ગરીબ વર્ગને આનંદથી સેવાકીય લાભ પૂરી પાડે છે. દિવાળીમાં લોકો મેળાનું ઉદઘાટન કરીને રાજ્યના કેબિનેટ દ્વારા જયેશભાઈ રાદડીના હસ્તે આ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને મંત્રી દ્વારા દિવાળી તેમજ નવા વર્ષે શુભેચ્છા આપવામાં આવી હતી. તે ઉપરાંત આ મેળામાં સ્વચ્છતા અભિયાનનું પૂરું અમલ કરવામાં આવ્યું હતું. જેસીઆઈ જેતપુર દ્વારા દીપાવલી ફનફેરનું આ સતત 28 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ આ આજુબાજુના ગામડાઓમાંથી વધારેલા નાના નાના જે પરિવારના લોકો છે એ મેળાનો આનંદ માણી શકે તે માટે આ દીપાવલી ફનફેરનું આયોજન કરે છે. અને આ મેળા દરમિયાન ચકડોળ છે, ખાણીપીણીના સ્ટોલો છે, રમકડાના સ્ટોલો છે, આ બધી જ વ્યવસ્થાઓ જેસીઆઈ જેતપુર દ્વારા કરવામાં આવી છે અને સ્વચ્છતા માટે પણ એક આયોજન સારી એવી વ્યવસ્થા પણ કરેલી છે. સીસીટીવી કેમેરાથી પણ આ મેળાને સતત ધ્યાન રાખવા માટે સજ્જ કરેલું છે. દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે જેસીઆઈ જેતપુર દ્વારા દર વર્ષની જેમ સફળતાપૂર્વક દીપાવલી ફનફેરનું આયોજન કર્યું છે. સૌપ્રથમ આજથી જે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે તે જેતપુર શહેર અને તાલુકાની જનતાને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું. અને આ 5 દિવસના મેળા દરમિયાન જેસીઆઈ જેતપુર અને એમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવીને સફળતાપૂર્વક આયોજન કર્યું છે. જેતપુરના અને આસપાસના વિસ્તારના તમામ લોકો આ મેળાનો વ્યવસ્થિત રીતે લાભ લઈ શકે, આનંદ લઈ શકે માટે વ્યવસ્થિત મહેનત કરીને આયોજન કર્યું છે. અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ મેળા અંદર 5 દિવસમાં ક્યાંય બનાવ ન બને માટે પોલીસના જવાનો દ્વારા પણ એનું રક્ષણ કરી અને સારી રીતે સારા માહોલની અંદર મેળો થાય માટે પ્રયાસો કર્યા છે. ફરીથી જેસીઆઈ જેતપુરના પ્રમુખ કલ્પેશભાઈને સમગ્ર ટીમને સફળતાપૂર્વક આયોજન કરવા બદલ અભિનંદન આપું છું. અને આ સંસ્થાઓ નિસ્વાર્થ ભાવે આ વિસ્તારની અંદર કામ કરી રહી છે ત્યારે નવા વર્ષ દરમિયાન માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે વર્ષ દરમિયાન આવા સારા કાર્યો થકી આ વિસ્તારની અંદર સારી કામગીરી થાય માટે જેસીઆઈ જેવી સંસ્થાઓ આગળ આવી છે એમને ફરીથી હૃદયપૂર્વક આભાર. ફારુક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. કાલા બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળી ની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. यादव मैनेजिंग ट्रस्टी एसएम एजुकेशन ट्रस्ट की तरफ से सभी रईसों, विद्यार्थियों, बाली मित्रों एवं कर्मचारियों को इस दिवाली की हार्दिक शुभेच्छा देता हूं. साथ साथ में एनएस ट्यूब न्यूज के संपादक श्री शर्मा जी को भी मैं दिवाली की, उनके साथ में रहने वाले सभी कर्मचारियों को दिवाली की शुभकामनाएं देता हूं. जीवन आप सभी का मंगलमय रहे, सुखमय रहे, समृद्ध रहे, इसके लिए मैं ईश्वर से प्रसन्न प्रार्थना करता हूं और हमेशा आप अग्रसर रहें, उज्जवल भविष्य की तरफ रहें, इसकी मैं ईश्वर से कामना करता हूं. जय हिंद, जय भारत.
ईसा रियल एस्टेट डेवलपर्स हमारी संस्था में वर्षों से चला आया। संयुक्त रूप से हम यहाँ दीपावली का चोपड़ा पूजन का त्यौहार यहाँ सभी इकट्ठे होकर सभी भाई करते हैं। उसमें माँ सरस्वती और माँ लक्ष्मी की पूजा का प्रस्थान रहता है और सारे व्यापारी हमारे जो मित्रगण हैं वो इस पूजा में सम्मिलित होते हैं और पूजा होने के बाद फटाकड़े वगैरह फोड़कर इसको हम लोग बुझाते हैं और वर्षों से ये परंपरा चली आई है। इसको सारे परिवार के साथ मिलकर हम ईसा रियल एस्टेट डेवलपर्स में ये चोपड़ा पूजन का प्रोग्राम हर साल होता है, जो हमारी वर्षों से परंपरा चली आई है उसे हम वर्षों से निभा रहे हैं और चोपड़ा पूजन का प्रोग्राम संपन्न करते हैं। सारे व्यापारियों को, सारे मित्रगण को दिवाली की शुभकामना। दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं। आपका आने वाला नवा वर्ष सुखमय संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं। आज ईसा रियल एस्टेट डेवलपर्स हमारी संस्था में वर्षों से चला आया। संयुक्त रूप से हम यहाँ दीपावली का चोपड़ा पूजन का त्यौहार यहाँ सभी इकट्ठे होकर सभी भाई करते हैं। उसमें माँ सरस्वती और माँ लक्ष्मी की पूजा का प्रस्थान रहता है और सारे व्यापारी हमारे जो मित्रगण हैं वो इस पूजा में सम्मिलित होते हैं और पूजा होने के बाद फटाकड़े वगैरह फोड़कर इसको हम लोग बुझाते हैं और वर्षों से ये परंपरा चली आई है। इसको सारे परिवार के साथ मिलकर हम ईसा रियल एस्टेट डेवलपर्स में ये चोपड़ा पूजन का प्रोग्राम हर साल होता है, जो हमारी वर्षों से परंपरा चली आई है उसे हम वर्षों से निभा रहे हैं और चोपड़ा पूजन का प्रोग्राम संपन्न करते हैं। सारे व्यापारियों को, सारे मित्रगण को दिवाली की शुभकामना। आज दिवाली हिंदुओं का पारंपरिक त्यौहार है जिसमें लक्ष्मी पूजन एवं सरस्वती पूजन किया जाता है। उसके उपलक्ष में चोपड़ा पूजन भी किया जाता है, जो आज हम लोगों ने अभी हमारे ऑफिस में किया है, जिससे व्यापार में वृद्धि और सुख शांति की प्राप्ति होती है। और आज दिवाली के उपलक्ष में मैं सभी भाइयों बहनों को दिवाली की शुभकामनाएं देता हूं। आने वाला वर्ष सभी भाइयों और बहनों के लिए उन्नतिकारक हो, प्रगतिकारक हो, लोगों का स्वास्थ्य अच्छा रहे, उन्नति हो, ऐसी भगवान से प्रार्थना करता हूँ। हूँ डॉक्टर अमरीश त्रिपाठी, लायंस क्लब इंटरनेशनल डिस्ट्रिक्ट 3232 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટ ના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું। તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે। સ્વાગત છે તેરે પૂર્વ રાજપરિવારની વ્યક્તિ, સેનાના નિવૃત્ત અધિકારી કે અન્ય નિવૃત્ત અધિકારી જ્યારે લોકતંત્રમાં રાજનીતિ સાથે જોડાયેલી હોય છે તે વ્યવસ્થાનો ભોગ બને છે, તેમાં ત્યારે મિજાજ જનતા પર શાસન કરવાનો હોય છે। આ પ્રકારની વ્યક્તિઓનો મિજાજ ત્યારે લોકોની સેવા કરવાનો કે જરૂરિયાત મુજબ શાસન કરવાનો બિલકુલ નથી હોતો। પૂર્વ રાજપરિવારની વ્યક્તિ અને તેના નેતૃત્વના અધિકાર
કે અન્ય નિવૃત્ત અધિકારી જ્યારે લોકતંત્રમાં રાજનૈતિક સાથે જોડાયેલી વ્યવસ્થાનો ભાગ બને છે ત્યારે તેમનો મિજાજ જનતા પર શાસન કરવાનો હોય છે. આ પ્રકારની વ્યક્તિનો મિજાજ ત્યારે લોકોની સેવા કરવાનો કે જરૂરિયાત મુજબ શાસન કરવાનો બિલકુલ નથી હોતો. દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત વિશ્વાસુ અજીત ડોભેલે તાજેતરમાં જ આપેલું નિવેદન આ પ્રકારની માનસિકતા છતી કરે છે. તેમણે ઓલ ઇન્ડિયાના રેકોર્ડ દ્વારા યોજાયેલા સરદાર પટેલના મેમોરિયલ વ્યાખ્યાનમાં ત્રણ અગત્યની વાતો કરી છે. દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વડાપ્રધાન મોદીના અંગત વિશ્વાસુ અજીત ડોભાલે તાજેતરમાં જ આપેલું નિવેદન આ પ્રકારની માનસિક ક્ષતિ કરે છે. તેમણે ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા યોજાયેલા સરદાર પટેલ મેમોરિયલ વ્યાખ્યાનમાં ત્રણ અગત્યની વાતો કરી હતી. દેશને આગામી 10 વર્ષ માટે સશક્ત સરકારની જરૂરિયાત છે, જે ગઠબંધન દ્વારા બનતી નબળી સરકારો જેવી ન હોવી. દેશની જરૂરિયાત મુજબ આકરા નિર્ણય લઈ શકાય તેવી સરકારની જરૂરિયાત છે. દેશને બહાર કરતા આંતરિક તત્વોની વધુ જોખમ છે. પોતાના ફરજનોના લાંબા ગાળો પોલીસ અને ગુપ્તચર સંસ્થામાં પસાર કરનાર ડોભાલને એવું લાગતું હશે કે તેમણે બિલકુલ નવી વાતો કરી છે. જોકે આ પ્રકારના વિચારો દેશમાં 1974 અને 1977 દરમિયાન ખૂબ જ પ્રચાર થયો હતો. ગઠબંધનની રાજધાનીક વિશે પણ આ પ્રકારની ચર્ચા પણ ખૂબ જ થઈ હતી. આ ચર્ચા એટલી હદે થઈ હતી કે મીડિયા અને સામાન્ય વર્ગમાં આ પ્રકારના રાજકારણને 100% સત્ય તરીકે રજૂ કરાયું હતું. રસપ્રદ બાબત એ હતી કે ડોભાલાના વ્યાખ્યાનો વિષય હતો ત્યારે સ્વપ્ન ભારત 2030નું હતું. ડોભાલાની રજૂઆત વિષય હતો કે કેવી રીતે સ્વપ્નના ભારતને મુશ્કેલીઓથી બચાવી શકાય. દેશની સમસ્યા કે પડકારોના મુદ્દાઓને ડોભાલે ગરીબ, બેરોજગારી, સ્વાસ્થ્યને લગતા પડકારો, વર્તમાનની આર્થિક સ્થિતિ અને લિંગભેદ, સામાજિક વમનસી અને સાંપ્રદાયિક હિંસા વગેરેની મુદ્દાઓની ચર્ચા કરીને ડોભાલાએ ગઠબંધનની સરકારની શક્યતા અને આંતરિક દુશ્મનોથી બચવા વિશે ખૂબ જ ભાર આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘ કે તેને લગતી એજન્સીઓ દ્વારા આપવામાં આવેલ 17 વિકાસલક્ષી સૂત્રોમાંથી એક પણ સૂત્ર વિશે ડોભાલે ચર્ચા કરી ન હતી, જ્યારે ભારત વિકાસના સૂત્રોને હાંસલ કરવા માટે કરારબદ્ધ છે. અને ઉલ્લેખનીય છે કે જનસંઘના ભૂતકાળના ભાજપે ગઠબંધનની સરકારની હંમેશા તરફેણ કરી છે. તો પછી શા માટે ડાબોલે ગઠબંધનની સરકારનો વિરોધ કરી રહ્યા છે? અધિકારી હોવા છતાં ડોભાલે સંઘ સાથેની પોતાની નિકટતા ક્યારેય છુપાવી નહીં. ડોભાલના મતે દેશને આંતરિક દુશ્મનોથી જોખમ છે. જો ખરેખર આવી સ્થિતિ હોય તો ડોભાલની સલાહે ભારત, ફ્રાન્સ, રશિયા, અમેરિકા અને ઇઝરાયલ પાસેથી મોટી માત્રામાં હથિયાર, યુદ્ધ અને વિમાનો અને ગોળા બારૂદની ખરીદી કરી દેશના બજેટનો મહત્વનો ભાગ શા માટે ગુમાવી રહ્યું છે? આંતરિક સમસ્યાઓ સામે લડવા હથિયારો ક્યાંક ઉપયોગી નહીં થાય. ડાબોલે આંતરિક દુશ્મન કોણ છે અને તેના વિશે માહિતી આપવી જોઈતી હતી. આ દુશ્મન કોણ છે અને અર્બન નક્સલ કે અન્ય પછી કોઈ ગૌરી લંકેશ જેવા પત્રકારો કે દાદરીના ગ્રામીણ અકબાલ જેવા લાચારો છે? વિદેશની તાકાતોના હાથ વિશેના સમાચારો 1973-77 દરમિયાન ખૂબ જ આવતા હતા. વારંવાર જોખમના ઉલ્લેખ કરાવતા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આપતકાલ લાદી દીધો હતો. શું ભારતમાં આ ઇતિહાસનું પુરાવર્તન કરવાની દિશામાં છે? શું આ ઇતિહાસનું પુરાવર્તન કરવાની તૈયારીઓ છે? સીબીઆઈ ધમાસણ અધિરાત્રે સજેકાય સ્ટ્રાઇકનું ઓછું નથી, ત્યારે સંઘપ્રિય અધિકારીના સંસ્થામાં સત્તાનું સુકુન આપવામાં આવતું નથી. તેને કારણે લોકતંત્ર મિજાજ પર્યાય કહી શકાય? સમગ્ર વિશ્વના અર્થશાસ્ત્રીઓ નોટબંધી નુકસાનકારક ગણાવી છે, જે માત્ર સંજોગ નથી. પોતાના લાંબા ભાષણમાં ડોભાલે ભારત અને ચીનની કારણ વગરની સરખામણી કરી હતી. બંને દેશોની સ્થિતિઓ જુદી છે, ત્યારે ભારતે આઝાદી બાદ દેશના ઘડતર માટે રસ્તો અપનાવ્યો, તેમાં લોકતંત્ર, સમાનતા, ભાઈચારો અને અગત્યના અંગો છે. ડાબોલનો રસ્તો આ ત્રણેય અંગોને અણદેખા કરે છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલ્હાબાદનું પ્રયાગરાજ અને ફૈરાઝાબાદનું શ્રી અયોધ્યાનું નામકરણ કર્યું હતું, જે બાદ હવે ગુજરાતમાં પણ અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલ્હાબાદનું પ્રયાગરાજ અને ફૈરાઝાબાદનું શ્રી અયોધ્યાનું નામકરણ કર્યું હતું, જે બાદ હવે ગુજરાતમાં પણ અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે સરકાર અમદાવાદનું નામ બદલવાનું વિચારી રહી છે, જે મુખ્યમંત્રી વિજય રૂપાણી કહ્યું કે સરકાર આ મામલે ગંભીર છે અને લોકસભાની ચૂંટણી પહેલા જ અમદાવાદનું નામ બદલાઈ જશે. આ ચર્ચા બાદ સવાલો ઉભા થયા છે કે અમદાવાદનું નામ કઈ રીતે બદલી શકાય, નામ બદલવાથી શું ફેરફાર થશે, સરકારે આ મામલે અગાઉ શું કર્યું. ઉપરાંત જાણવું રસપ્રદ રહેશે કે આખા મામલાની સામાજિક, રાજકીય અને કાયદાકીય સ્થિતિ શું છે. છેલ્લા 5 વર્ષથી સરકારે દરખાસ્ત કરી નથી 3 દરવાજા વિસ્તારની તસવીર. આ મામલે BBC ગુજરાતીએ રાજકીય નિષ્ણાંત ચંદુભાઈ મહેરા સાથે વાતચીત કરી છે. તેઓ કહે છે કે હકીકત એ છે કે ગુજરાત સરકારે છેલ્લા 5 વર્ષમાં નામ બદલવાની કોઈ દરખાસ્ત નથી કરી, ત્યારે વિધાનસભા સત્રમાં નિર્ઝર ધારાસભ્ય સુનિલભાઈ ગામીતે પૂછેલા પ્રશ્નના જવાબમાં 18 મે 2018ના રોજ સરકારે જ ખુદે જ આ માહિતી આપી હતી. આ છેલ્લા 5 વર્ષમાં નરેન્દ્રભાઈ, આનંદીબહેન પટેલ અને વિજયભાઈની સરકારો રહી છે. આ સરકાર વિધાનસભાના ફ્લોર પર જે જવાબ આપે છે એનાથી સાવ વિપરીત જ વાત કરે છે. તેઓ કહે છે કે આજે પણ અમદાવાદ કોર્પોરેશનની ઓફિસની બાજુમાં આશા ભીલોની ટેકરો છે. અમદાવાદના મુખ્ય એસટી બસ મથકના બગીચાને આશા વલ્લી બાગ નામ આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અંગે BBC ગુજરાતી અમદાવાદ શહેર પર સફરનામા પુસ્તકના લેખિકા અને જાણીતા કવિત્રી ડોક્ટર સ્વરૂપ ધ્રુવ સાથે વાત કરી છે.
डॉक्टर स्वरूप कहे छे के अमदावादनी महानगरपालिकामां ज्यांथी भाजपनो दबदबो वध्यो छे त्यांथी કર્ણાવતીનો મુદ્દો ઉછળવાની શરૂઆત કરવામાં આવી છે। તેમણે કહ્યું છે કે આવા મુદ્દે ઊભા કરવાની કોઈ જરૂરત નથી, શહેરના નામની ગરિમા હોય છે આમને બરાબર નથી। આ શહેરમાં ગુજરાત અને નવનિર્માણ આંદોલનનું સાક્ષી છે। શહેરના વિવિધ ક્ષેત્રોના દિગ્ગજોએ પણ આવા મુદ્દાના મામલે ક્યારે અથમથામણ કરી નથી। તેમણે કહ્યું છે કે જે લોકોને અમદાવાદનો પરિચય 2002ના રખમાણોને લઈને હતો, તેમણે કહ્યું છે કે જે લોકો અમદાવાદનો પરિચય 2002ના રમખાણોને લીધે થયો તેઓ નામને અહેમાબાદ કરવા માંગે છે। તેમણે કહ્યું છે જે લોકો અમદાવાદનો પરિચય 2002ના રમખાણોને લીધે થયો હતો તેઓને નામને અહેમદાબાદ કરવા માંગે છે। બીજી તરફ હિન્દુ રાજનીતિ કરનાર લોકોને કર્ણાવતી કરવા માંગે છે અથવા આશાવાલી કરવા માંગે છે। આ શહેર અમદાવાદીઓનું છે અને લોકજીવે અમદાવાદ થયેલું છે અને એ જ યોગ્ય છે। નામ બદલવાથી ઇતિહાસ બદલી શકતા નથી। આ મામલે ચંદુ મહેરિયા કહે છે કે વર્લ્ડ હેરિટેજ સિટીના સ્ટેટ પાછળ મુસ્લિમ સ્થાપત્ય લોકોની પોળોમાં જીવાતી આગવી મિશ્ર જીવનશૈલી છે। તેઓ કહે છે કે હવે જો અમદાવાદનું કર્ણાવતી કરશો તો મુસ્લિમ સ્થાપત્યનું શું કરશો, એ સિવાય સ્થાપત્યોમાં તો ફક્ત હટીસિંહના દેરા જ બચશે। અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાની વાત લોકોના મૂળના મુદ્દાઓથી ભટકવાની છે। 1998 અને 2004 દરમિયાન આ મુદ્દો આવ્યો ત્યારે લોક અધિકાર સંઘ વતી ગિરીશભાઈ પટેલ પિટિશન કરી હતી। એ વખતે કેન્દ્ર સરકારે આવી કોઈ રજૂઆત ન હોવાનું હાઈકોર્ટે જણાવ્યું હતું। આનંદ યાજ્ઞિક જણાવે છે કે આ લોકશાહીના તાનાશાહી છે, સરકાર ઇતિહાસ બદલવા માંગે છે, પણ સૌથી પહેલા તો સરકારે એ કહેવું પડે કે 1998 અને 2004 દરમિયાન બે વખત કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં નામ બદલવાની દરખાસ્ત પાછી મોકલાતી હતી તેનું શું કારણ હતું। હકીકતમાં તેમાં બધા પ્રયાસો નિષ્ફળ નીવડે છે। બંધારણની ફરજ મુજબ નામને આધારે સમાજને વિભાજિત કરવાનો સરકારને અધિકાર નથી। સવાલ એ છે કે જ્યારે બે વાર ભારત સરકાર ના પાડી ચૂકી છે ત્યારે સરકાર કયા આધાર પર નામ બદલવા માંગે છે ને નામ બદલીને શું કરશો? 330મધ્યે જો છે એ તોડી પાડશો જેને લીધે વિશ્વનું ધરોહરનું સ્ટેટ મળ્યું છે? નામ એ ફક્ત એ નામ નથી પણ વિશ્વ ધરોહર છે। ઐતિહાસિક દમનની વાત માનીએ તો બધે ધરોહર છે અને એમાંથી શીખવવાનું હોય છે કે દમન કરીએ ન કરીએ, સુસાદી લઈને નાગરિક સુવિધાઓ સુધી શહેરની સુરત બદલવાની જરૂરિયાત છે। શકલ બદલ કે ક્યાં કરોગે? સામાજિક કાર્યકર અને એલાયન્સ ફોર પીસ એન્ડ જસ્ટિસનો સંયોજક રફીભાઈ જણાવે છે આ નામનું રાજકારણ છે, લોકોને રોજગારી જોઈએ, ખેડૂતોના અનેક સવાલ છે, પણ રાજકારણમાં વાસ્તવિક સવાલો દબાવીને ભ્રામિક સવાલોને ઉત્તેજન આપવામાં આવે છે। એક વરિષ્ઠ પત્રકાર અને ગુજરાતના જાહેર જીવનના અગ્રણી પ્રકાશન શાહ કહે છે કે અમદાવાદથી કર્ણાવતીની ફરી ઉભી થયેલી ચર્ચા ભાજપ અને સંઘ પરિવારના વચ્ચેની આંતરિક સ્પર્ધા છે। પ્રકાશ શાહ જણાવે છે કે અત્યારે તો એમ માનો કે વ્યાપક લોકમત કર્ણાવતી ક્યાં જતું કર્ણાવતી નામ કરવા માટે કરણ ઘેલાનો ઇતિહાસ ટાંકતા હતા। અમદાવાદ વ્યુસે ઇતિહાસ જુદો છે, અહીં કોઈ નગર ધ્વંસ કરીને નગર નથી વસ્યું, અમદાવાદ નહીં અમદાવાદ ને અમદાવાદમાં કર્ણાવતી નામની પહેલી લશ્કરી છાવણી પણ આવી જાય છે અને આ સભિલોની ટેકરો પણ આવી જાય છે। આમાં બદલવાની કોઈ વાતને અવકાશ જ નથી કેમ કે તેમની સરકાર પોતાની છે અને આ દરખાસ્ત પાછી પડી હતી। હવે આ નવી હરીફાઈમાં કોઈ તર્કનું ગતકોડું શોધી કાઢવામાં આવ્યું છે બચે કદાચ, સરવાળે તો આ ફક્ત એકમેકને ચડિયાતા પરિવાર ઘડવાની હોડું છે। આ ચૂંટણી પહેલા ધ્રુવીકરણની શરૂઆત હતી, એનો લાભ કદાચ ભાજપને મળી શકે, બાકી વિકાસનો લાભ તો મળી શકે એમ નથી। ઝુકરબર્ગની પત્ની પ્રિન્સિલા નવી પેઢીના ઉદ્ધાર માટે કરશે 4.45 લાખ કરોડનો દાન। ઝુકરબર્ગ અને ચાયાનના 3 વર્ષ પહેલા તેમની દીકરીના જન્મ વખતે 99% સંપત્તિ દાન કરવાની જાહેરાત કરી ચૂક્યા છે। ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગની પત્ની પ્રિસિલા ચાન નવી પેઢીના ઉદ્ધાર માટે 61 અબજ ડોલરનું દાન કરવાની છે। ફેસબુકના હાલની શેર પ્રાઇસ પ્રમાણે બંનેની સંપત્તિમાં આ રકમ કરતાં વધારે છે। ઝકરબર્ગ અને ચાન 3 વર્ષ પહેલાં તેમની દીકરીના જન્મ વખતે 99% સંપત્તિ દાન કરવાની જાહેરાત કરી ચૂક્યા છે। ગયા વર્ષે તેમણે ચાન સંસ્થાપક છે પ્રિસિલા યાન ઝકરબર્ગ ફાઉન્ડેશન વર્ષ 2015થી બાળકોમાં સમાનતાને મહત્વ આપવાનું અને તેમના શિક્ષણ અને વ્યવસાય પર કામ કરી રહી છે। આ સંસ્થા ઝકરબર્ગની પત્ની પ્રિસિલા યાન સંભાળી રહી છે। નવી પેઢીને બીમારીઓમાંથી બચાવવા માટે અને તેમનો ઇલાજ કરવો પ્રિસિલા યાનની એનજીઓનો મુખ્ય હેતુ હતો। વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓની મદદ, ટેકનોલોજી સાથે જોડાયેલો સપોર્ટ અને રોકાણ દ્વારા ચાનની એનજીઓ આ કામ કરે છે। અમેરિકાના 2017માં 5% વધારે દાન કર્યું। વર્ષ 2017 અમેરિકાની સામાજિક કાર્યો માટે રેકોર્ડ 410 અબજ ડોલરની રકમ દાન કરી છે, તે 2016ની સરખામણીમાં 5% વધારે છે। દાનની રકમની 70% હિસ્સો વ્યક્તિગત ડોનેશન છે। અમેરિકન ફાઉન્ડેશનની દાનની કિંમતમાં ગયા વર્ષે સરખામણીમાં 100% વધારો થયો, જ્યારે માર્ક ઝકરબર્ગ અને પ્રિસિલા ચાને ઝકરબર્ગ ફાઉન્ડેશન 1.9 અબજ ડોલર દાનમાં આપ્યા હતા। એક બાળકીને પ્રિસિલાનું જીવન બદલી દીધું।
પ્રિસિલા ચાન વિચત નામના શરણાર્થી પરિવારમાંથી છે. પરિવાર અને શિક્ષકોની મદદથી હાવર્ડ યુનિવર્સિટીના સ્કોલરશિપ માટે તેની પસંદગી થઈ હતી. ગયા મહિને CNN આપેલા ઇન્ટરવ્યૂમાં ચાને જણાવ્યું હતું કે હાર્વર્ડમાં મોકૂ મળવાની ખુશી ખૂબ હતી, પરંતુ તેને ત્યાં મુશ્કેલી વધારે હતી. તેને લાગતું કે તે અહીં સફળ નહીં થઈ શકે. પ્રિસિલાએ હાર્વર્ડથી ટ્રાન્સફરની એપ્લિકેશન પણ તૈયાર કરી દીધી હતી, પરંતુ એક ઘટના સ્થળે તેનું આખું જીવન બદલી નાખ્યું. નિમ્ન આવકવાળા પરિવારના લોકોને ભલાઈના સામાજિક કાર્ય સાથે જોડાયેલી હતી. ચાને એક બાળકી એક અનોખું અઠવાડિયું જોવા ન મળી તો તેને બાળકીને ચિંતા થવા લાગી. એક દિવસ રમતના મેદાનમાં તેને તે બાળકી દેખાઈ. તેના બે દાંત તૂટેલા હતા. આ જોઈને ચાને ખૂબ દુઃખ થયું. ત્યારે જ ચાને ડોક્ટર બનવાનો વિચાર આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. હાલા બુલેટિનનો સમય થયો છે બ્રેક નો, તો લઈએ બ્રેક. સમગ્ર ગુજરાતના પરિવારના સૌ સ્વજનો ભાઈ બહેનોને દિવાળીની શુભકામના અને આગામી નવું વર્ષ આપના સૌના માટે ખૂબ સારું, સુખમય, શાંતિમય, સમૃદ્ધિ સાથે પસાર થાય એવી હૃદયની શુભકામના. અને NS ગુજરાતને પણ શુભકામના. એક નવું સાહસ મીડિયાના ક્ષેત્રમાં, પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં શરૂ થયું છે, એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે, આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના. ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, પ્રાંત, ભાષા, સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે, જેમ સરદાર સાહેબે સમગ્ર દેશને એક કર્યો. અને એ વખતના નવાબો, રાજા, બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું, એમ આપણે બધા જ્ઞાતિ, જાતિ, પ્રાંત, ભાષા, સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત, શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ, માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી આહ, આ ધરતીના આપણે બધા પૃથ્વી એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ, તો કોઈ પણ જાતિ, સંપ્રદાય, વર્ગ, પ્રાંત, ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના. અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાળી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોકો કો દિવાળી કી ખૂબ ખૂબ શુભકામના દેતા હું. મહાલક્ષ્મી સે પ્રાર્થના કરતા હું કે પૂરે દેશ મેં પાસીઓ કે ઉપર ધન કી વર્ષા બની રહે, ઉસકે માધ્યમ સે સબ લોગ સુખી સંપન્ન હો ઓર સબકા સ્વાસ્થ્ય ખૂબ બઢિયા રહે. એસી મેં દિવાળી કે અવસર પર પૂરે દેશવાસીઓ કો શુભકામના દેતા હું. NS ગુજરાત ન્યૂઝ ચેનલને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હું પોતે હિમાંશુ પટેલ, પ્રદેશ પ્રવક્તા, આપની આ લોક ચેનલ, પ્રજાલક્ષી ચેનલને હું સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને હું સમગ્ર ગુજરાતની જનતાને નૂતન વર્ષના અભિનંદન અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ. અને આપનો જે પ્રેમ, આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે
જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મર્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ. मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं और विद्यालय ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रगतिकारी हो. હું જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ પાટણ, NS ગુજરાત ન્યૂઝના દર્શકો અને સમગ્ર ગુજરાતને દેશની પ્રજાને દીપાવલી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. દીપાવલીનું પર્વ એ અંધકારમાં થી ઉજાસમાં જવાનું પર્વ છે. બેસતું વરસ અને નવું વરસ એ આપણા જીવનની એક નવા વર્ષની શરૂઆત કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે દીપાવલીનું પર્વ, દિવાળીનું પર્વ અને નૂતન વર્ષાભિનંદન આપ સૌને પાઠવું છું. NS ગુજરાત ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યું છે, પ્રજાના મુદ્દાઓને ઉઠાવી રહ્યું છે અને આજના તબક્કે આ ન્યૂઝ ચેનલને પણ હું મારી શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ. હું જલ્પિન ભીમાણી, MN વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. મેં જિગ્નેશ આર મૌર્ય, બ્રાઇડ ઇંગ્લિશ સ્કૂલ CTM કી તરફ સે આપ સભી કો દીપાવલી એવમ નૂતન વર્ષા અભિનંદન એવમ ભાઈ બહેનો કે પાવન પર્વ એસે ભાઈ દૂજ કી આપ સભી કો ઢેરો સારી શુભકામનાએ. હિન્દુ નૂતન વર્ષનો પ્રારંભ થયો છે ત્યારે દરેક ધાર્મિક સ્થાનોને અવનવા મનોરથ દર્શન થાય છે. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રા ધામ શામળાજીમાં ભગવાન શામળિયા 56 ભોગને અન્નકૂટ ધરાવવામાં આવે. ભગવાનની જાતે જાતની મીઠાઈઓ, અલગ અલગ ફરસાણ અને મિષ્ટાન સાથે ભગવાનને ભોગ ધરાવવામાં આવે. ભગવાનના અન્નકૂટના હજારો ભક્તોએ દર્શન કર્યા અને મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ દર્શનાર્થીઓને માટે અન્નકૂટના પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ આજના પ્રારંભ થતા નૂતન વર્ષે ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કરવા દૂર દૂરથી અબાલા વૃદ્ધ સૌ કોઈ ભગવાન શામળિયાના દ્વારે ઉમટી પડ્યા હતા. મહેન્દ્ર પ્રસાદ સાથે NS ગુજરાત ન્યૂઝ અરવલ્લી. વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ બાદ હવે ભાજપે પણ પોતાની અંતિમ યાદી જાહેર કરી દીધી છે. ભાજપે પોતાની યાદીમાં શિવરાજ સરકારના પ્રધાનનું નામ હટાવી દીધું છે, જેને કારણે પ્રદેશ ભાજપના ગરમાવો જોવા મળી રહ્યો છે.
વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ બાદ હવે ભાજપે પણ પોતાની અંતિમ યાદી જાહેર કરી દીધી હતી. ભાજપે પોતાની આ યાદીમાં શિવરાજ સરકારના પ્રધાનનું નામ હટાવી દીધું છે, જેને કારણે પ્રદેશ ભાજપમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશ ભાજપ સરકારના પ્રધાન કુસુમ મેહદલનું પત્તું કપાઈ ગયું છે. કુસુમના બદલે હવે પન્નાત્રી ઝુંબેશસિંહને ઉમેદવાર બનાવવામાં આવે છે. આ પ્રધાનની ટિકિટ માટે ભારત જહેમત ઉઠાવી હતી અને તેમની મહેનત કંઈ કામમાં ન આવી. આખરે આ પ્રધાને નિરાશ થવાનો વારો આવ્યો છે. ત્યારે શિવરાજ નાની એક પ્રધાન રામકૃષ્ણને ટિકિટ નહીં મળતા તેમણે ભાજપથી છેડો ફાડી અપક્ષ લડવાનું નક્કી કર્યું છે. આ તમને જણાવી દઈએ કે 2013માં છતરપુરથી ચૂંટણી લડી તેઓ જીતી ચૂક્યા હતા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.